અને આઝાદી મળી ત્યાર પછી ભારતની અંદર જે કઈ પણ સમસ્યાઓ હતી બરાબર તો એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું રહેશે ઓગસ્ટ હતીતાલીસ ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો બરાબર તમને પ્રશ્ન પૂછે કે ભારત દેશ આઝાદ ક્યારે થયો હતો કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ તેની સાથે એક દિવસ પહેલા એટલે કે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું આપણે બધા જાણીએ છીએ કે ભારત પંદરમી ઓગસ્ટ રોજ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયું થયું અને પાકિસ્તાન છે એ એ પણ જ દિવસે અલગ એટલે એનો જે એક દિવસ અગાઉ એટલે ચૌદ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ બરાબર ભારતમાંથી પાકિસ્તાન છે એ પણ અલગ થયું આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી પણ સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત માટે ઉભી થઈ રામ રાજાજીની ખુશી તો દેશવાસીઓને બધાને મળી પણ સામે સામે કેટલીક જે સમસ્યાઓ છે એ પણ ભારતની સામે ઊભી થઈ અખંડ હિન્દુસ્તાનના બે ભાગ થતા લગભગ એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવીને રહ્યા બરાબર હવે અખંડ હિન્દુસ્તાન એટલે આખે આખું જે ભારત હતું એના ભાગલા પડ્યા ભારતના બે ભાગ પડે છે ભારત અને પાકિસ્તાન હવે એમાંથી એસી લાખ લોકો શરણાર્થીઓ એટલે એસી લાખ લોકો છે એ પાકિસ્તાનમાંથી ભારતની અંદર રહેવા માટે આવે છે હવે જે લોકોની જમીન મકાન વધુ પાકિસ્તાનમાં હતું છતાં પણ એ છોડી અને ભારતની અંદર રહેવા માટે આવે છે એટલે એ પણ એક મોટી સમસ્યા હતી બરાબર છે એટલે એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારતની અંદર રહેવા માટે આવ્યા આ શરણાર્થીઓનો પુનઃ વસવાટ એક વિકટ સમસ્યા હતી બરાબર એસી લાખ શરણાર્થીઓ છે જે પાકિસ્તાનમાંથી ભારતની અંદર રહેવા માટે આવ્યા તો હવે એ લોકોનો ફરી પાછો વસવાટ કરવો એને રહેવા માટે કોઈ જગ્યા આપવી એ વિકટ એટલે કે મોટી સમસ્યા હતી તે સમયે ભારતમાં પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા બરાબર એ સમયે ભારતમાં તો કે પાંચસો ને બાસઠ દેશી રજવાડા એટલે રાજ્યો હતા અને તેને ભારત સંઘ સાથે જોડવા અને તે રાષ્ટ્રનું નિર્માણ કરવું એ બીજી મોટી સમસ્યા હતી બરાબર હવે આ પાંચસો બાસઠ જે દેશી રજવાડા રાજ્યો છે એને ભારત સંઘ સાથે જોડવા અને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવું એ એક બીજી મોટી સમસ્યા હતી સ્વતંત્ર ભારતને એક એવી રાજનૈતિક વ્યવસ્થાની આવશ્યકતા હતી કે જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓ સંતોષી શકાય તે ત્રીજી વિકટ સમસ્યા હતી બરાબર ત્રીજી સમસ્યા કઈ હતી તો કે સ્વતંત્ર ભારતને એક એવી રાજનૈતિક વ્યવસ્થાની જરૂરિયાત હતી કે જેનાથી લોકોની આશા અપેક્ષા કે ઈચ્છાઓ છે 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 એ સંતોષી શકાય બરાબર અંગ્રેજોના શાસનમાંથી ભારત હવે મુક્ત થયું તો લોકો એની જે પણ ઈચ્છા આશા અપેક્ષા છે એને સંતોષી શકાય એ ત્રીજી સમસ્યા હતી ભારતના ભાગલા શા માટે થયા ભાગલા બાદ કેવી વિગત સમસ્યા ઉભી થઈ આ સમગ્ર ઘટનાક્રમ કેવો હતો તે તમામ મુદ્દાઓ હવે આપણે આ પ્રકરણમાં કરી રહ્યા

આથી તેઓ હંમેશા એવું ઠસાવતા રહ્યા કે હિન્દુ અને મુસલમાન અલગ હિત ધરાવે છે બરાબર અંગ્રેજોની નીતિ કેવી હતી તો કે પાગલા રાજ કરો એટલા માટે તો કે મુસ્લિમ લોકોને અને હિન્દુ લોકો છે બરાબર એને મગજની અંદર એવી વાત ઠસાવતા હતા કે હિન્દુ અને મુસ્લિમ બે અલગ હિત ધરાવે છે બંનેની વિચારધારા અલગ છે એટલે બંનેના વિચારો કેવા છે અલગ છે આવા વિચારોથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય તેમને સુરક્ષા નહીં મળે બરાબર આવી કે સ્વતંત્ર અંદર મુસલમાનોના હિતો છે સચવાશે નહીં એમને સુરક્ષા નહીં મળે એટલા માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે બરાબર એટલા માટે હિન્દુ અને મુસ્લિમ બે કોમ છે એ પોતપોતાનો અલગ વિકાસ છે કરી શકે આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ ઓગણીસો ચાલીસમાં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું બરાબર પ્રશ્ન પૂછે કે મુસ્લિમ લીગનું અધિવેશન ક્યારે મળ્યું તો કે માર્ચ ઓગણીસો ને ચાલીસમાં કઈ જગ્યાએ મળ્યું તો કે લાહોરમાં બરાબર એટલે લાહોરમાં માર્ચ ઓગણીસો ચાલીસમાં મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું તેમાં ઠરાવ પસાર થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી બરાબર છે એની અંદર એક એટલે કાયદો પસાર કરવામાં આવ્યો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા જે વિસ્તારમાં વધારે વસ્તી મુસ્લિમોની છે છે બરાબર એવો વિસ્તાર છે એને અલગ કરી અને અલગ પાકિસ્તાન છે એની માગણી કરવી ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનું ધ્યેય બનાવ્યું બરાબર હવે અલગ પાકિસ્તાનની માંગણી છે એનો કાયદો પસાર કરવામાં આવ્યો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તો કે પાકિસ્તાનની રચના એટલે કે પાકિસ્તાન અલગથી મેળવવું એ જ મુસ્લિમ લીગ છે એનું મુખ્ય ધ્યય બની ગયું હવે ત્યાર પછી આપણે વાત કરીએ માઉન્ટ બેટન યોજના વાઇસ રોય માઉન્ટ બેટન માર્ચ ઓગણીસો સુડતાલીસમાં માં ભારત આવ્યા બરાબર વાઇસ રોય માઉન્ટ બેટન છે માર્ચ ઓગણીસો ને માં તો કે ભારતની અંદર આવે છે તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે

સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું સ્વતંત્રતા મેળવવા માટે તો કેટલા બધા આંદોલન થતા હતા કે હવે અંગ્રેજ સરકારને પણ એવી ખાતરી થઈ ગઈ હતી કે આપણે ભારત છે એ વહેલામાં વહેલી તકે છોડી દેવું પડશે તેમણે બીજા નેતાઓને આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો બરાબર હવે ઘણા બધા બીજા જે નેતાઓ છે એને પણ સમજાવ્યા કે ભારતના જો સ્વતંત્રતા મેળવવી હોય તો ભારતના ભાગલા કરવા અનિવાર્ય છે આવા સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત સ્વીકારી લીધી બરાબર હવે ભારતના ઘણા બધા નેતાઓ છે એણે તો કે માઉન્ટ બેટરની જે વાત હતી જે ભારતના ભાગલા કરવા પાકિસ્તાન અને હિન્દુસ્તાન તો એ ભાગલા કરવાની જે વાત છે એમણે સ્વીકારી લીધી ત્રણેક મહિના લાંબી ચર્ચાઓ ચાલી મુખ્ય નેતાઓ બેઠકો થઈ અને અંતે માઉન્ટ બેટને ભારતના બે ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી છે માઉન્ટ બેટન યોજના કહેવાય બરાબર ત્રણ એક મહિના સુધી જે ભારત પાકિસ્તાનના ભાગલા કરવા માટે લાંબી ચર્ચાઓ ચાલી મુખ્ય નેતાઓ જે છે એના માટે તો કે અલગ અલગ બેઠકો થઈ અને અંતે એટલે કે છેવટે માઉન્ટ બેટન છે એણે ભારતના બે ભાગ કરવાની છેલ્લી યોજના છે એ રજૂ કરી અને આ યોજના છે એ માઉન્ટ બેટન યોજના કહેવાની આ યોજનાના અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો બરાબર માઉન્ટ બેટન યોજના છે એનો અમલ કરવા માટે તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો બરાબર હિંદ એટલે કે ભારતની સ્વતંત્રતા માટેનો એક કાયદો છે એ પસાર કરવામાં આવ્યો એટલે આ રીતે આઝાદી મળી ગઈ ત્યાર પછી તો કે અલગ અલગ જે કોઈ પણ સમસ્યાઓ છે બરાબર છે એ તો કે ભારત દેશની અંદર જોવા મળી હતી જે આપણે જોઈએ કે ત્રણ વિકટ સમસ્યા બરાબર એક તો એસી લાખ શરણાર્થીઓ છે જે ભારતની અંદર આવ્યા પાંચસો જેટલા રજવાડા એને ભારત સંઘ સાથે જોડવા ત્યાર પછી તો કે એક અલગ સ્વતંત્ર રાજનૈતિક વ્યવસ્થા કરવી બરાબર જેથી કરીને લોકોની ઈચ્છા અને અપેક્ષાઓ સંતોષી શકાય તો આ બધી બાબતો છે એ આપણે જોઈએ હવે તમને જે અહીંથી હું પ્રશ્ન લખાવું છું એ પ્રશ્ન તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે બરાબર ભારત દેશ ક્યારે આઝાદ થયો ત્યાર પછી ટૂંક નોંધ લખો મુસ્લિમ લીગ નો ઠરાવ ત્યાર પછી ટૂંક નોંધ લખો માઉન્ટ બેટન યોજના બરાબર છે આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાના રહેશે અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોશો અસ્તુ જય હિન્દ